हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल कपल पालनपुर वाला। मित्रों, आजे आपने एक एवा लोकेशन उपर नी वात करवाना चाहिए जे आपना उत्तर गुजरात ना बनासकांठा जिल्ला ना बालाराम नी नजीक छे, अजापुर मोटा। आ लोकेशन उपर अमे लास्ट मॉन्सून नी अंदर विजिट करी हती अने आ तमाम जे 5 मिनिट नो आ जे व्लॉग छे ए अमे गया चौमासा नी अंदर मित्रों उतारेलो हतो अने हवे अमे अपलोड करी रह्या छीए। तमे सामने एक जो चेक डेम देखाई रह्यो छे त्यां सुधी जवानुं छे अने त्यां सुधी जवा माटे सीधो रस्तो छे नहीं। नदीना प्रवाहनी अंदर पाणीमां पत्थर उपर चालीने आपणे त्यां पहोंचीशुं अने त्यां पहोंचीने पछी आपणे त्यांनो नजारो जोईशुं मित्रों। एकदम आह्लादक नजारो, सुपर। तो आ छे नेचर, अने आ नेचर मित्रों केम आपणने ચોમાસામાં જોવા મળે છે? કારણ કે ચોમાસામાં વરસાદ થાય છે અને આપણી આ જે ધરતી છે, હરિયાળી ધરતી, એ ખીલી ઉઠે છે અને આપણને મજા આવે છે। તમે રસ્તો જોઈ શકો છો કઈ રીતે છે। એક્ઝેક્ટ આ લોકેશન ઉપર પહોંચવા માટે મિત્રો આપણે જ્યારે પાલનપુરથી માઉન્ટ આબુ બાજુ જઈએ છીએ, આબુ રોડ બાજુ, અને ત્યાંથી પાલનપુરથી 10 કિલોમીટર બાદ બાલારામનો એક રસ્તો નીકળે છે। આ બાલારામથી તમે થોડા આગળ જશો વિરમપુર રોડ ઉપર, ત્યારે રામપુરા ચોકડી આવશે મિત્રો। ત્યાંથી તમે જ્યારે લેફ્ટ સાઈડ વળશો અને પછી 5 કે 6 કિલોમીટરનો એક સિંગલ રસ્તો છે, અને એ રસ્તો ક્રોસ કર્યા બાદ મિત્રો આપ આ ખૂબસૂરત નજારા સુધી પહોંચી શકો છો। તો બેઝિકલી પાલનપુરથી 1/2 કલાકનું ડિસ્ટન્સ છે અને પિકનિક માટેનું આ સૌથી બેસ્ટ લોકેશન છે। પણ ચોમાસાના વખતમાં, ચોમાસા સિવાય મિત્રો અહીંયા પાણી હોતું નથી, એટલે પાણી વગર આપણને મજા આવતી નથી। બીજી એક વાત મિત્રો, કે માણસની જાત, અહીંયા હું થોડું રિક્વેસ્ટ કરવા માંગીશ કે તમે જ્યારે પણ આવા કોઈ પણ લોકેશન ઉપર જાઓ છો તો મિત્રો આ લોકેશન ઉપર ગંદકી ના કરશો। તમે તમારી સાથે જે નાસ્તાના પેકેટ્સ લઈને જાઓ છો, તમે જે ફૂડ પેકેટ્સ હોય છે, તમે નાસ્તો કરો છો, અહીંયા જમો છો, ખાઓ છો, એના બાદ આપ જે પ્લાસ્ટિકના પોતરા છે, જે તમારા પેકેટ છે, એને આ નદીમાં જ ફેંકીને જાઓ છો, જેથી કરીને તમે પ્રદૂષિત કરી રહ્યા છો આ પાણીને, આ કુદરતી વાતાવરણને, આ નેચરને। પેલું કહેવાય છે ને કે માણસની જાત એક કરોડો ડોલર ખર્ચે છે, શાના માટે? મંગળ ઉપર અને ચંદ્ર ઉપર પોતાની વસાહત સ્થાપવા માટે, શુદ્ધ વાતાવરણમાં રહેવા માટે। પણ અહીંયા જે મફતમાં મળ્યું છે એના માટે આપણે મિત્રો પૈસા તો ના ખર્ચી શકીએ, પણ આપણે એટલીસ્ટ ટ્રાય કરી શકીએ કે આને બગાડવા માટે આપણે પૈસા ના ખર્ચીએ। તો મિત્રો મારી એક રિક્વેસ્ટ છે કે જ્યારે પણ તમે આવી કોઈ પણ કુદરતી સાઇટ્સ પર જાઓ છો, નેચરલ સાઇટ્સ પર, કે જ્યાં નદી છે, ત્યાં આ રીતના ચેક ડેમ છે, પાણી છે, પ્લીઝ 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 ગંદકી કરવી નહીં અને આને પ્રદૂષિત કરવું નહીં। તો આ ગયા ચોમાસાની અંદર હું અને જુગુ અહીંયાથી અચાનક જ બાલારામથી પ્લાન થયો અને પછી અમે લોકો આ સાઇટ્સ પર પહોંચ્યા હતા અને બહુ જબરજસ્ત એન્જોય કર્યું હતું અમે આ લોકો। અહીંયા આગળ તમે જોઈ શકો છો આખો ચેક ડેમ પાણીથી ઓવરફ્લો થઈ અને આ બાજુ જે પાણી આવે છે ત્યાં નાના બાળકો, મોટા, તમામે તમામ લોકો અહીંયા સરસ રીતે પોતાનો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે। તમે પણ જો મિત્રો આ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માગતા હોય તો ચોમાસાના 4 મહિના દરમિયાન જ્યારે પણ વરસાદ થાય છે એના પછી આપ અહીંયા વિઝિટ કરી શકો છો મિત્રો। જુઓ, બાવળીઓ પણ કહે છે કે સરોજ હવે તારે આગળ જવાનું નથી, પણ સરોજ કહે છે ના, આપણે તો આગળ જવાના। તો આ રીતે ચાલતા ચાલતા અમે આ લોકેશન પર પહોંચ્યા છીએ મિત્રો। અહીંયાની એક ખાસ વાત એ છે કે આપ જ્યારે અહીંયા જાઓ છો તો આજુબાજુના જે આદિવાસી લોકો છે એ અહીંયા પોતાની નાની નાની દુકાનો ખોલીને બેઠા હોય છે, એ મકાઈના ડોડા શેકીને વેચતા હોય છે, કે ચણા જોર ગરમ હોય છે, કે પછી વેફરની એવી દુકાન લઈને બેઠા હોય છે। તો આપને એક બીજું પણ એક રિક્વેસ્ટ છે કે જ્યારે પણ આવી કોઈ જગ્યાએ જાઓ છો તો આ લોકો પાસેથી તમે નાસ્તો થોડો ઘણો ખરીદો, કારણ કે આ લોકોના કમાવાનું માધ્યમ જ આ છે। આ લોકો ખેતી કરે છે અને જ્યારે આ ચોમાસાની અંદર આ સાઇટ્સ, આવી બધી સાઇટ્સમાં પાણી આવે છે અને આપણા જેવા લોકો જ્યારે અહીંયા જાય છે ત્યારે એ લોકોને આશા હોય છે કે આ લોકો આવે છે તો અમારા જોડે 10-15 રૂપિયા વાપરશે, ખરીદશે અને એમનું ઘર ચાલે છે। તો મિત્રો, તમારે બજારમાંથી લઈ જવાની જગ્યાએ ત્યાં લોકલ સાઇટ પર જ મળતું હોય છે, નાની નાની લારી ગલ્લા હોય છે, ત્યાંથી વસ્તુ ખરીદવાનો આગ્રહ કરશો અને
બની શકે તો આપણા એન્જોયમેન્ટથી આપ બીજાને પણ મદદરૂપ બની શકાય છે, તો એ રીતે આપ કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો કેટલા બધા લોકો અહીંયા એન્જોય કરી રહ્યા છે. તો મિત્રો અહીંયા તમે મસ્ત વિઝિટ ધીસ પ્લેસ, હું લોકેશન ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. આપને વિડીયો ગમ્યો હોય તો આપ અમારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને મોટિવેટ કરતા રહો. થેન્ક યુ ફોર